નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પૂછડિયા રાજી. આપણે જે વિદ્યાર્થી મિત્રો આગળના જે વિડીયોઝની અંદર જોયું હતું કે જેની અંદર આપણે આર્ટિકલ ભણ્યા હતા એની અંદર એ અને એન ભણ્યા હતા, હવે છે તે આપણે ભણશું આર્ટિકલ ધ. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળના જે વિડીયોનો આપણે એક વખત રિવિઝન કરીએ જેની અંદર આપણે ભણ્યા હતા એ એન. તો એ છે તે આર્ટિકલ છે તે વ્યંજનની આગળ આવે છે. કોઈ પણ સ્પેલિંગનો ઉચ્ચાર છે તે વ્યંજનથી શરૂ થતો હોય તો તેની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. જ્યારે એ આર્ટિકલ છે તે સ્વરની અંદર મૂકવામાં આવે છે. કયા સ્વર? કે જે પાંચ આલ્ફાબેટ હતા જેની અંદર મેં તમને એક સ્ટોરી પણ કીધેલી હતી, એ ઈ આઈ ઓ યુ. તો આ એ ઈ આઈ ઓ યુ આ પાંચ આલ્ફાબેટ છે તે છે સ્વર. તો તેની આગળ જે કોઈ પણ સ્પેલિંગનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તો તેની આગળ કયો આર્ટિકલ વિદ્યાર્થી મિત્રો મૂકવામાં આવે છે? એ મૂકવામાં આવે છે. અને જ્યારે ધ છે તે કોઈ વસ્તુનો નિર્દેશ કરતું હોય, એક વખત વાક્યની અંદર તેનો ઉલ્લેખ કરેલો હોય અને તે જ ઉલ્લેખ છે તેના બીજા જ વાક્યની અંદર કરવામાં આવે તો તેની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. ચાલો તો હવે આપણે તેની અંદર જોઈએ ધ આર્ટિકલ એટલે દાખલા તરીકે કોઈ પણ વસ્તુ, પ્રાણી છે, પશુ છે, પક્ષી, જીવ જંતુ છે, કોઈ પણ જાતિ છે, આ બધાની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. જેવી રીતે તમે આગળના ધોરણમાં ભણશો, છઠ્ઠા ધોરણમાં, સાતમા ધોરણમાં, આઠમા ધોરણમાં, એમ કરતા કોઈ આગળના સ્ટાન્ડર્ડની અંદર તમે જશો ત્યારે ધર્મનો આર્ટિકલ પણ વધી જશે. એની અંદર આવશે કે કોઈ કોઈ મોટી વસ્તુ હોય, કોઈ મોટી જગ્યા હોય, કોઈ મોટા મહાન પુસ્તકો હોય, કોઈ મહાન વ્યક્તિ હોય, તો બધાની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવશે. પણ તમારે તો આની અંદર આર્ટિકલ આ વસ્તુ, પ્રાણી, પશુ, પક્ષી અને કોઈ જાતિ આગળ જ મૂકવાનો ઉલ્લેખ અહીં કરેલો છે. તો જો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા લખીશ કે કોઈ પણ વસ્તુનો નિર્દેશ કરવા માટે નિર્દેશ એક વખત થયેલો હોય, અને તે જ વાક્યનો ઉલ્લેખ તેના એક જ વાક્યનો ઉલ્લેખ તેના બીજા વાક્યની અંદર કરવામાં આવે, બીજા વાક્યની અંદર કરવામાં આવે તો તેની આગળ આર્ટિકલ ધ મુકાય છે. તેની આગળ આર્ટિકલ ધ મુકાય છે. સમજાઈ ગયો વિદ્યાર્થી મિત્રો? ચાલો તો હવે આપણે એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે અહીં આપેલું છે, ધીસ ઇઝ બ્લેક સ્કાય. એક વાક્ય થયું, કાઈનો જ ઉલ્લેખ પાછા તેના બીજા જ વાક્યની અંદર જો કરવામાં આવ્યો છે, બ્લેક સ્કાય ઇઝ વાઇટ. તો પહેલા આપણે જ્યારે ભણ્યા હતા ત્યારે જ એ અને એન, તો જ્યારે પ્રથમ સેન્ટેન્સ આપેલું છે તો તેની આગળ તો આર્ટિકલ એ અને એન બંનેમાંથી કોઈ પણ એક જ આવશે. જ્યારે એના આર્ટિકલ પછી એક સેન્ટેન્સની અંદર કાઈનો જ ઉલ્લેખ બીજી વખત કરેલો
ક્વેશ્ચન છે બ્લેન્સ ફ્લાવર ઇઝ રેડ તો ધેટ ઇઝ ફ્લાવર તો ફ્લાવર છે તેનો આપણે પહેલા ઉચ્ચાર જોઈએ ઉચ્ચારની અંદર ફ્લાવર છે તેનો ઉચ્ચાર ક્યાંથી થયેલો પાડતો છે ફોથી ફ એટલે વ્યંજન છે કે સ્વર તો કે પહેલા પાછળ યાદ કરવાના એ ઈ આઈ ઓ યુ તો એની અંદર ફ નો ઉલ્લેખ કરેલો નથી તો તેની અંદર કયો આર્ટિકલ પાડતો આવશે એ આવશે ચાલો એના પછી ફ્લાવર નો ઉપયોગ બીજા તેના સેન્ટેન્સ ની અંદર કરવામાં આવ્યો છે બ્લેક્સ ફ્લાવર ઇઝ રેડ તો ફ્લાવર છે એનો કેલા સેન્ટેન્સ ની અંદર ઉલ્લેખ થઈ ગયો છે પાછો તેના સેન્ટેન્સ ની અંદર ફ્લાવર નો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો તેની આગળ બાળકો કયો આર્ટિકલ લાગશે ધ લાગશે ચાલો એના પછી થર્ડ ધીસ ઇઝ બ્લેક્સ ટ્રી આ ઝાડ છે તો ટી ટી ટ્રી છે તો તેનો ઉચ્ચાર કેનાથી થાય છે ટી એટલે ટ ટ એટલે સ્વર આવે કે વ્યંજન વ્યંજન તો વ્યંજન ની આગળ બાળકો કયો આર્ટિકલ લગાડવામાં આવશે એ લગાડવામાં આવશે જ્યારે ટ્રી નો ઉપયોગ પાછો સેકન્ડ સેન્ટેન્સ માં જ કરવામાં આવ્યો છે તો બ્લેક્સ ટ્રી ઇઝ ગ્રીન આ ઝાડ છે કે કેવું આ ઝાડ લીલું છે એવી જ રીતે ફોર ધેટ ઇઝ બ્લેક્સ ઓનિયન બ્લેક્સ ઓનિયન ઇઝ અ પિંક તો ચાલો બાળકો ઓનિયન છે તો તેની આગળ પહેલા કયો આર્ટિકલ લગાડવામાં આવશે એ આવશે કે એ ન આવશે સ્વર છે કે વ્યંજન છે તો તે તમારે જોવાનું છે ચાલો ઓ ઓ છે તે સ્વર છે કે વ્યંજન વ્યંજન સ્વર સોરી સ્વર છે તો સ્વર ની આગળ કયો આર્ટિકલ બાળકો આવશે એ ન આવશે ચાલો ઓનિયન નો ઉપયોગ બીજા સેન્ટેન્સ માં પાછો કરવામાં આવ્યો છે તો તમને ખ્યાલ જ હશે અને હવે તો તમે આખો મીચીને મૂકતા આવડી જ ગયું હશે કે એ તે પ્રથમ સેન્ટેન્સ ની અંદર આર્ટિકલ મૂક્યા પછી એ જ વસ્તુનો ઉલ્લેખ બીજા સેન્ટેન્સ ની અંદર એમ જ કરવામાં આવે તો તમે આખો મીચીને મૂકી શકો કે ધ આવે તમને ક્યારે પણ અચાનક પૂછવામાં આવે કે એક વસ્તુનો ઉપયોગ બીજા બીજા સેન્ટેન્સ ની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો બાળકો એની અંદર કયો આર્ટિકલ આવશે તો તમે ફટાફટ એનો આન્સર આપી શકો કે તેની આગળ આર્ટિકલ કયો આવશે આવશે ચાલો ફિફ્થ ની અંદર જોઈએ ધેટ ઇઝ બ્લેક ધેટ ઇઝ બ્લેક બલૂન બલૂન છે જો બાળકો તે બ છે તે કેનાથી અલગ બી નો ઉપયોગ કેનાથી થયેલો છે કોના ઉચ્ચારથી થયેલો છે બહુથી બ છે તે સ્વર છે કે વ્યંજન હા વ્યંજન છે તો વ્યંજન નો આર્ટિકલ કયો લાગશે એ લાગશે હવે બલૂન નો ઉપયોગ જ બીજા સેન્ટેન્સ માં ઉલ્લેખ થયેલો છે બધાની જેમ તો ચાલો આ તો તમને એકદમ ઈઝી જ પડી ગયું હશે કે એકદમ સરળ રીતે તે આવડી ગયું હશે તો તેની આગળ પણ બાળકો આર્ટિકલ મૂકવામાં આવશે ચાલો મને એવું લાગે છે કે તમારે બધાને આ સમજાઈ ગયું હશે ચાલો ફરી વખત એક ચૂટકી બજાવીને એક વખત રિવિઝન કરી લઈએ આખો મીચીને રિવિઝન કરવાનું છે હું જ્યારે પણ જ્યારે એ ભણાવતી હોય ત્યારે અહીંયા ધ્યાન આપી અને જ્યારે રિવિઝન કરાવું ત્યારે તમારી જે કોઈ સેલ્ફ બુક છે અથવા તો તમારી જે લખવાની નોટબુક છે એની અંદર પણ તમે મારી સાથે આમ લખી શકો જેથી તમને અનંત સુધી અસરકારક રહી શકે જે યાદ રહી શકે જ્યારે તમારી સેલ્ફ બુક તમારે જાતે પૂરવાની હોય તો પણ તમે તમારી જાતે પૂરી શકો જ્યારે કોઈની પણ મદદ વગર પણ જો આ વિડિયો તમે ધ્યાનથી સાંભળ્યો હોય સમજ્યો હોય અને વારંવાર જોયો હોય તો જ તમને આ યાદ રહી શકશે જો બાળકો આ જ આર્ટિકલ છે જેને ગુજરાતીમાં ઉપપદ કહે છે આગળના વિડિયોઝ ની અંદર આપણે જોયું છે આર્ટિકલના ત્રણ પ્રકાર છે એ એન અને ધ એ એન અને ધ છે એની અંદર આપણે એ જોયું હતું તે સ્વર છે વ્યંજન છે અને જ્યારે એન છે તેને પણ આપણે જોયેલું છે એ છે સ્વર સ્વર એટલે કયું જે પાંચ એ ઈ આઈ ઓ યુ જેમાં આપણે સ્ટોરી કહેલી હતી એલી આ રોયું એની જેમ જ આ તમારે સ્વર યાદ રાખવાના સ્વર યાદ રહી જાય એટલે ઓટોમેટિક આ બંને યાદ રહી જાય ગેરંટી સાથે હું તમને કહું છું જેની અંદર આપણે બીજા નિયમો પણ ભણ્યા હતા દાખલા તરીકે કોઈ પણ વસ્તુને જાણવી હોય એક વચનમાં છે કે બહુવચનમાં કોઈ પણ સ્પેલિંગ ને આગળ આર્ટિકલ મૂકેલા હોય તો તમે સમજી જવાનું કે એ આર્ટિકલ એક વચનમાં છે આર્ટિકલ એક વચન વર્ડ હોય એની સાથે જ બાળકો મૂકવામાં આવે છે બહુવચન ની સાથે આર્ટિકલ મૂકવામાં આવતા નથી આપણે જે સિંગ્યુલર કે પ્લ્યુરલ વર્ડ
જોઈએ. હવે એના પછી આપણે જોયું કે એકવચનની અંદર મૂકવામાં આવે છે કોઈ પણ સામાન્ય નામ હોય તો તેની આગળ પણ બાળકો આર્ટિકલ મૂકવામાં આવે છે. પછી કોઈ કોઈ જાતિ હોય તો તેની આગળ મૂકવામાં આવે છે, જેની અંદર મેં તમને એક્ઝામ્પલો પણ આપેલા હતા. અને કોઈ જગ્યાએ આર્ટિકલ ન મૂકવામાં આવે, કોઈ વ્યક્તિનું નામ છે, સંજ્ઞાવાચક નામ હોય તો તેની આગળ આવે, પણ જે કોઈ પણ વ્યક્તિગત નામ હોય, ફોર એક્ઝામ્પલ રાજ છે, રામ છે, મિત્તલ છે, શીતલ છે, આવા કોઈ પણ વ્યક્તિના નામ આગળ આર્ટિકલ મૂકવામાં આવતું નથી. અને કોઈ પણ પ્રવાહી છે એની આગળ પણ બાળકો આર્ટિકલ ના આવે, જેવી રીતે કલર છે, પછી વોટર છે, મિલ્ક છે, આ બધાની આગળ મૂકવામાં આવતું નથી. હવે એના પછી આપણે અત્યારે જોયું જે હતું ધ. ધ ક્યારે કે કોઈ વસ્તુનો નિર્દેશ એક વખત કર્યો હોય અને પાછો જે એ જ વસ્તુનો ઉલ્લેખ બીજી વખત કરવામાં આવે તો તેની આગળ ધ મૂકવામાં આવે છે. જ્યારે એના પણ આપણે એક્ઝામ્પલો અહીંયા જોયા. ધીઝ ઇઝ એ કાઇટ, ધ કાઇટ ઇઝ વાઇટ. એક વખત કાઇટનો ઉલ્લેખ કરેલો છે સેન્ટેન્સમાં, એ જ સેન્ટેન્સની અંદર પાછો કાઇટનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો તેની આગળ બાળકો આર્ટિકલ ધ મૂકવામાં આવ્યો છે. જ્યારે તમે જો ધેટ ઇઝ એ ફ્લાવર, ફ્લાવર ધ ફ્લાવર ઇઝ રેડ. ધીઝ ઇઝ એ ટ્રી, ધ ટ્રી ઇઝ ગ્રીન. ધેટ ઇઝ એન ઓનિયન, ધ ઓનિયન ઇઝ પિંક. ધેટ ઇઝ એ બલૂન, ધ બલૂન ઇઝ બ્લુ. વિદ્યાર્થી મિત્રો, મને એવું લાગે છે કે કદાચ તમને આ વિડીયો મારો સમજાઈ ગયો હશે. તો તમે જરૂર જોજો, વારંવાર જોવાથી વધારે યાદગાર રહે છે અને અસરકારક પણ રહે છે. તો કોઈ પણ જે ગ્રામરનો પોઈન્ટ હોય અથવા ગ્રામરનો કોઈ વિડીયો હોય, તમારા કોઈ યુનિટનો વિડીયો હોય તો જરૂર તમે જોજો, જેથી તમને તમારું જે કંઈ પણ સ્ટડીની અંદર ઉપયોગી થાય તે તમને વધારે યાદગાર રહે છે. હવે એના પછી હું નેક્સ્ટ લેક્ચર છે આપણે ધીસ અને ધેટ વાળું તે નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ.